board. नमस्कार विद्यार्थी मित्रों, धोरण आठ में आज त्रीजू प्रकरण अपने भारत बंधारण तो बंधारण एटले शू पाठलू मथारू छे के भारत बंधारण बंधारण एटले शू बंधारण एटले गोठवणी स्ट्रक्चर जेने आपणे एक सादी भाषामां सामान्य शब्दमां कहीए तो के जे पदार्थ होय कोई पण एनुं बंधारण होय चोक्कस तो एने पकड़ी राखवा माटेना जे अणु के परमाणुओनी गतिनुं जे स्थर होय जे एरिया होय जेनी अंदर ए गति करे छे પરંતુ એના પણ કેટલાક નિયમો હોય કે જે ઘન પદાર્થ હોય એની જગ્યા એકદમ ઓછી હોય અણુ વચ્ચે તો જે ગતિ કરી શકતા નથી તો એનું બંધારણ છે કે ઘન પદાર્થ કહેવાય એનો નિયમ છે એવી પ્રમાણે એ જ પ્રમાણે ભારતનું બંધારણ તો બંધારણને આપણે એક સાદી ભાષામાં સમજીએ તો બંધારણ એટલે કે આપણે સવારે સ્કૂલમાં આવીએ છીએ સ્કૂલના પણ જે નિયમો છે કે સ્કૂલ કેટલા વાગે ખુલશે કેટલા વાગે પ્રાર્થના શરૂ થશે કેટલા વાગે શિક્ષકો ક્લાસમાં જશે કેટલી મિનિટનો પિરિયડ હશે શું ભણાવ્યું એ તમામે તમામ માહિતી નિયમો વાઇઝ હોય એટલે કે નિયમોનું જે જે લિસ્ટ હોય એટલે કે એનો વિસ્તાર હોય એને સામાન્ય ભાષામાં બંધારણ કહેવામાં આવે છે એટલે કોઈ પણ સંસ્થા કાર્ય કે રાજ્ય કે દેશ કે કોઈ પણ એવું સંગઠિત જૂથ હોય કે જેને ચલાવવા માટે જેનો વ્યવહાર કરવા માટેના નિયમો હોય એટલે નિયમોનું જે લેખિત હોય હર સુધી એને આપણે બંધારણ કહીએ છીએ તો અહીંયા આપણે જોઈશું કે ભારતનું બંધારણ ભારત દેશ ચલાવવા માટે એના કેટલાક નિયમો છે જો નિયમો ના હોય તો કોઈ પણ સંસ્થા કે કોઈ પણ દેશ કે રાજ્ય ચાલી શકે નહીં અહીંયા આપણે જાણીએ છીએ કે અહીંયા આપણે ટ્રાફિકના નિયમો જે હાઈવે પર છે કે હેલ્મેટ ફરજિયાત પહેરવું લાયસન્સ જોઈએ પીયુસી એટલે કે પોલ્યુશન અંડર કંટ્રોલના સર્ટિફિકેટ જોઈએ એ બધા નિયમો છે જો એ નિયમોનું આપણે પાલન કરીએ નહીં તો આપણે દોષિત થઈએ છીએ અને સજાને પાત્ર બનીએ છીએ એટલે કે અહીંયા સૌથી ભારતનું બંધારણ બન્યું શું જરૂરિયાત ઊભી થઈ બન્યું તો કઈ રીતે બન્યું કેટલા સમય લાગ્યો એને બનતા શું પ્રોસેસ હતી એ અને બન્યા પછી સૌથી એનું પહેલું મુખ પૃષ્ઠ એટલે કે સૌથી પહેલા પેજ ઉપર એનું આમુખ આમુખ એટલે કે એની આખા બંધારણની મુખ્ય સારાંશ એ સારાંશમાં જે પહેલું પેજ અહીંયા આપેલું છે આપણને એ આમુખનું બંધારણ છે જે બ્લુ કલરે લખેલું છે વાદળી અક્ષરોમાં એ ભારતના બંધારણનું આમુખ છે કે એમાં શું માહિતી આપવામાં આવી છે તો વાંચી સંભળાવું છું અમે ભારતના લોકો એટલે કે ભારતમાં વસતા તમામ નાગરિકો ચાહે કોઈ પણ ધર્મના હોય જાતિ ભેદભાવ કોઈ પણ સિવાય ધર્મ સંસ્કૃતિ કે જ્ઞાતિ જાતિના ભેદભાવ સિવાય ભારતને એક સાર્વભૌમિક બિનસાંપ્રદાયિક સમાજવાદી લોકશાહી પ્રજાસત્તાક બનાવવા માટે તથા તેમાં બધા નાગરિકોને સામાજિક આર્થિક અને રાજકીય ન્યાય વિચાર વાણી માન્યતા ધર્મ અને પૂજાની સ્વતંત્રતા આ તમામ બાબતોની સ્વતંત્રતા કોઈ પણ માણસ કોઈ પણ ધર્મ સંસ્કૃતિ વેપાર વ્યવહાર કરી શકે છે કોઈ પણ સંસ્કૃતિને અનુસરી શકે છે કે જે એના ભારતના બંધારણ નુકસાન કરતા ના હોય એના વિરુદ્ધમાં ના હોય એવું કાર્ય એની સ્વતંત્ર રીતે પ્રચાર અને પ્રસાર કરી શકે છે પ્રતિષ્ઠા અને તકની સમાનતા દરેક કાર્યને અધિકાર મેળવવાનો એક તક હોય વ્યક્તિના ગૌરવ તેમજ રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે ભાઈચારો કેળવવાનો દ્રઢ સંકલ્પ કરીને અમારી બંધારણ સભામાં આજે 26 નવેમ્બર 1949 ના દિવસે આ બંધારણ અપનાવીએ છીએ અને અમારી જાતને સમર્પિત કરીએ છીએ 26 નવેમ્બર 1949 આ બંધારણને સંમતિ મળી સંમતિ એટલે કે એને તમામ જે બંધારણ બનાવવાના જે સમિતિઓ હતી સભાઓ હતી એ તમામ સભ્યો દ્વારા એને મંજૂરી આપવામાં આવી હવે ખાલી આ આમુખ હવે જોઈએ ભારતનું બંધારણ ભારતનું બંધારણ કઈ રીતે બન્યું તો કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે એટલે કે સરકારો બદલાતી રહે ચાહે ભાજપ હોય કોંગ્રેસ હોય કોઈ પણ પાર્ટી હોય એ રાજકીય પક્ષો છે એ ખાલી સરકાર છે એ બંધારણ નથી સરકાર કોઈ પણ હોય પણ એમને જે બંધારણ બનાવેલું છે એ બંધારણને અનુસરવું પડે ચાહે કોઈ પણ નેતા હોય પ્રધાનમંત્રી હોય કે રાષ્ટ્રપતિ હોય કે કોઈ પણ સામાન્ય નાગરિક હોય એ તમામ માટે બંધારણના નિયમો એક સમાન હોય છે કોઈ પણ જાતિ ધર્મ જ્ઞાતિના હોય એમાં કોઈ પણ ભેદભાવ હોતો નથી એટલે કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે બનાવવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહે છે નિયમોના વ્યવસ્થિત સંગ્રહ લિખિત હોય એને બંધારણ કહેવામાં આવે છે જેને કોન્સ્ટિટ્યુશન કહે છે અંગ્રેજીમાં બંધારણ લિખિત કે અલિખિત સ્વરૂપમાં પણ હોઈ શકે ભારત દેશનું બંધારણ દુનિયાના તમામ દેશોમાં સૌથી લિખિત સ્વરૂપમાં મોટામાં મોટું છે
આપણા દેશના બંધારણની શરૂઆત શેનાથી થાય છે તો મેં હમણાં કહ્યું કે પહેલું જ પેજ એટલે પહેલા જ પેજ પર શું હતું આમુખ તો આપણા બંધારણની શરૂઆત એક આમુખથી થાય છે કે જેને પ્રિમ્બલ કહેવામાં આવે છે હવે ભારતનું બંધારણ કઈ રીતે બન્યું તો ભારતનું બંધારણ જે લોકતંત્ર સમાજવાદ ધર્મનિરપેક્ષતા લોકતંત્ર એટલે લોકો દ્વારા ચાલતું તંત્ર સમાજવાદ એટલે કે તમામ ધર્મ અને સમાજની સંસ્કૃતિના લોકોને એક વણી લેવા એક છત નીચે વણી લેવા ધર્મનિરપેક્ષતા તમામ ધર્મના લોકોને અંદરોઅંદર ભાઈચારાની ભાવના કે કોઈ પણ ધર્મ પ્રત્યે ભેદભાવ રાખવો નહીં તથા રાષ્ટ્રીય અખંડિતતા અખંડિતતા એટલે પોતાના રાષ્ટ્રના રક્ષણ અને સંરક્ષણ અને સર્વોપરી ભાવના દેશભક્તિની ભાવના જેમાં રાષ્ટ્રીય લક્ષ્યોનો આધારસ્તંભ છે આ મુખ્યનો આધારસ્તંભ હતો ભારત સ્વતંત્ર થવાની સાથે બંધારણ સભાની રચના કરવામાં આવી બંધારણ સભા એટલે કે બંધારણ બનાવવા માટેની કમિટી એક સમિતિ કે જેમાં જુદા જુદા સભ્યો હતા તમામ ધર્મના હતા બંધારણ સભાએ 9 ડિસેમ્બર 1946 થી પોતાનું કાર્ય શરૂ કર્યું તો બંધારણ બનાવવાની શરૂઆત ક્યારથી થઈ અને કઈ રીતે થઈ તો બનાવવાની શરૂઆત 9 ડિસેમ્બર 1946 થી શરૂઆત થઈ બંધારણ બનાવવાની અને જેમાં ઘણા દેશના બંધારણોનો અભ્યાસ કરવામાં આવ્યો અમેરિકા ઓસ્ટ્રેલિયા યુએસએ અને યુરોપના 2-3 દેશોના જે લિખિત બંધારણ હતા એમના નિયમો એનો અભ્યાસ કરવામાં આવ્યો એટલે 9 ડિસેમ્બર 1946 થી એની શરૂઆત થઈ ખાલી બંધારણ બનાવવાની બંધારણ સભામાં વિદ્વાન નેતાઓ એમાં બહુ હોશિયાર ચતુર કે ભવિષ્ય દ્રષ્ટા એટલે ભવિષ્યમાં જે નિયમો બનાવવામાં આવે છે તે પ્રજા માટે સહાયકારક સફળ થશે કે નુકસાન કરશે એની ભવિષ્ય દ્રષ્ટા સાથે એટલે વિદ્વાન તજજ્ઞો સાથે આ બંધારણ સભાની રચના કરી હતી ને એમાં એક નેતાઓનો એવો વિશિષ્ટ સમૂહ હતો કે જે પોતે પારંગત અને હોશિયાર હતા આ નેતાઓની દીર્ઘ દ્રષ્ટિ અને રાજનૈતિક દ્રષ્ટિમાં બંધારણ સમાવિષ્ટ થયું છે તો તેમાં જવાહરલાલ નહેરુ રાજેન્દ્ર પ્રસાદ યાદવ સરદાર પટેલ મૌલાના અબ્દુલ કલામ આઝાદ શ્યામા પ્રસાદ મુખર્જી સરદાર બલદેવસિંહ જેવા નેતાઓનું માર્ગદર્શન આપ્યું કે બંધારણ સભામાં શું શું ફેરફાર કયા કયા નિયમો અને ભવિષ્યની જરૂરિયાતો ધ્યાનમાં રાખીને ફ્રેન્ક એન્થોની તેમજ એચપી મોદીએ પણ પ્રતિનિધિત્વ એ પોતે પ્રતિનિધિ હતા બંધારણ સભાના એના પછી આવે છે અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર ડોક્ટર બી આર આંબેડકર કે એમ મુનશી જેવા બંધારણના વિશેષજ્ઞો પણ આ સભાના સભ્યો હતા હવે આ તમામ પુરુષ સભ્યો હતા મહિલા સભ્યો પણ અંદર હતા તેમાં સરોજની નાયડુ અને વિજયા લક્ષ્મી પંડિત આ બે મહિલા સભ્યો હતા બંધારણ સભામાં આ થઈ બંધારણ સભાની વાત ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને બંધારણ સભાના અધ્યક્ષ બનાવવામાં અધ્યક્ષ એટલે કે પ્રમુખ તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને બંધારણ સભાના અધ્યક્ષ નિમવામાં આવ્યા તમામ સભ્યોની સહમતિથી બંધારણનો ખરડો તૈયાર કરવા માટે એક ખરડા સમિતિ બનાવવામાં આવી ખરડો એટલે શું આગળ જોઈશું આપણે પણ બે લીટીમાં તમે સમજાઈ દઉં તો કોઈ પણ કાયદો બનાવતા પહેલા એને એક લિખિત સ્વરૂપ હોય કે જે તમામ સમક્ષ રજૂ કરવામાં આવે જ્યાં સુધી તમામની મંજૂરી ના મળે ત્યાં સુધી ખરડો કહેવાય અને જો તમામની સભ્યોની કે અધ્યક્ષની બહુમતીથી મંજૂરી મળે પછી કાયદો બને છે એટલે કાયદો બન્યા પહેલાનું સ્વરૂપ એને ખરડો કહેવામાં આવે છે એટલે કે ખરડા સમિતિ એટલે કે જે જે બંધારણના નિયમો બનાવવાના હતા એનું પહેલા એક લિખિત સ્વરૂપ હોય એ લિખિત સ્વરૂપ બંધારણ સભા આગળ ચર્ચા વિચારણા થાય પછી જો બધા હાકે તો એની જે સમિતિ હતી એ ખરડા સમિતિ હતી એટલે એના અધ્યક્ષ હતા બી એડ આંબેડકર બંધારણ સભાના અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને ખરડા સમિતિ અલગ હતી એના અધ્યક્ષ હતા ડોક્ટર બી આર આંબેડકર બંધારણ સભાની જે પ્રોસેસ કે પ્રક્રિયા ચાલી બંધારણ બનાવવા માટે તો એનો સમયગાળો હતો 2 વર્ષ 11 માસ અને 18 દિવસ એટલો સમયગાળો થયો આપણું બંધારણ બનાવતા તો બંધારણ બનાવતા કેટલો સમય લાગ્યો તો બંધારણ બનાવતા 2 વર્ષ 11 માસ અને 18 દિવસ થયા જેમાં 166 બેઠકો થઈ એટલે તમામ સભ્યો જુદા જુદા વિસ્તારમાંથી જુદા જુદા પ્રદેશમાંથી અને ભારતીય ભૌગોલિક રાજકીય ધાર્મિક અને રાજકીય પરિસ્થિતિના આધારે જે જે ચર્ચા વિચારણા થાય નવા નિયમો બને પાછા બીજા દેશના બંધારણના અનુભવો અને એમાંથી અભ્યાસ કરીને પાછો સુધારો વધારો થાય એવું 2 વર્ષ 11 માસ અને 18 દિવસ સુધી ચાલ્યું અને તેમાં મુખ્ય 166 બેઠકો થઈ અને છેવટે અંતે 26 નવેમ્બર 1949 ના રોજ બંધારણ સભાએ બંધારણને સંમતિ આપી એટલે કે પાસ કર્યું એટલે કે આ બંધારણ સંમતિ સાથે બધાએ સ્વીકાર્યું
તો ક્યારે સંમતિ મળી તો 26 નવેમ્બર 1949 માં સંમતિ મળી બંધારણ સભાએ બંધારણની સંમતિ આપી હજુ અમલમાં આવી નથી યાદ રાખીશું આપણે ખાલી લિખિત સ્વરૂપમાં બની તૈયાર થઈ ગયું આપનું બંધારણ ભારતનું કે જે 26મી જાન્યુઆરી 1950 થી આખા દેશના જનતા સમક્ષ મૂકવામાં આવ્યું અને એનો અમલ શરૂ થયો તો બંધારણનો અમલ ક્યાંથી થયો તો 26 જાન્યુઆરી 1950 થી અમલમાં આવ્યો અને સંમતિ ક્યારે મળી તો 26 નવેમ્બર 1949 યાદ રાખીશું હવે જે બંધારણ સભાના નિયમો હતા એને બંધારણના જે આપણે કલમો કહીએ છીએ દેશી ભાષામાં એમાં આ પ્રમુખ મુખ્ય હતા તો એ બંધારણની જરૂર શું પડે બંધારણ ન હોત તો શું થાય તો બંધારણ વગર કોઈ પણ દેશનું શાસન ચાલી જ શકે નહીં તો કોઈ પણ જો આપણે ઉદાહરણ તરીકે જોઈએ કે આપણે ઉપર ટ્રાફિકના રૂલ્સના નિયમો હોય છે કે ભાઈ ટ્રાફિક આવે રેડ સિગ્નલ હોય ત્યાં ઉભો રહેવું જો ગ્રીન સિગ્નલ થાય પછી ત્યાંથી નીકળવું કોઈ જો એ સર્કલ કે જંકશન હોય જ્યાં ટ્રાફિક બધું ચાલતું હોય એવા કોઈ નિયમો ના હોય ટ્રાફિક સિગ્નલ ના હોય ટ્રાફિક પોલીસ ના હોય તો જ્યાં ચાર રસ્તા ભેગા થતા હોય ત્યાં તમામ લોકો ચારેની સહમતિ દર્શાવી આપે છે અને એક્સિડન્ટના પ્રશ્નો બને છે કે જે એક નુકસાનકારક બાબત છે એક બંધારણના દેશના શાસન કલ્પના થઈ શકે જ નહીં કેમ કે બંધારણના ઘણા ઉદ્દેશ્યો હોય કે ભવિષ્યમાં જે પ્રજાનો વિકાસના ઉદ્દેશ્યો ભવિષ્યના જે જરૂરિયાતો ઉભી થશે માંગ એને પહોંચી વળવા એના દસ્તાવેજો કે જે આદર્શોને સૂત્રબદ્ધ કરે છે એમાં કયા કયા નિયમો છે એના આધારે ભવિષ્યની યોજનાઓ બનાવવામાં આવે છે બંધારણ બતાવે છે કે આપણા દેશની સરકાર કઈ રીતની હશે આપણા દેશનો વહીવટ કઈ રીતે ચાલતો હશે લોકશાહી શાસન વ્યવસ્થામાં લોકશાહી શાસન વ્યવસ્થા એટલે શું લોકો દ્વારા ચાલતું શાસન શાસન કોણ ચલાવે છે તો ધારાસભ્યો સંસદ સભ્યો રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી કે અહીંયા આપણા મુખ્યમંત્રી આ તમામ સભ્યો રાજ્યસભાના કે વિધાનસભાના કે લોકસભાના એમને ત્યાં બેસાડ્યા કોણ એમને તો પ્રજાએ ચૂંટણીમાં મત આપીને એટલે કે તમે મત નાખશો તો તે ચૂંટાઈને જીતીને ત્યાં સંસદમાં કે લોકસભામાં કે રાજ્યસભામાં બેસશે પરંતુ એ એમની સત્તા નહીં તમારા મતથી બેઠા છે એટલે કે સત્તા કોના હાથમાં આવી છે વળી પ્રજાના હાથમાં જો મત જ નહીં આપે તો તે જે ચૂંટણીમાં મતદાર હશે તેઓ પોતે મતદાર પોતે મત નહીં આપે ઉમેદવાર જીતશે જ નહીં એટલે કે સત્તા અંતિમ સત્તા કોના હાથમાં તો પ્રજાના હાથમાં એટલે લોકશાહી શાસન વ્યવસ્થા કહેવામાં આવે છે લોકો પોતાના મતથી નેતાને પસંદ કરે છે જેથી આપણા મતથી તે સત્તા સંભાળી શકે છે સત્તા આ નેતાઓ સત્તાનો દુરુપયોગ ન કરે એના માટે બંધારણ છે બંધારણના નિયમો હોય કોઈ પણ જો મંત્રી હોય કે પ્રધાનમંત્રી એ પણ નિયમોને આધીન જ એને ચાલવું પડે નિયમનું ઉલ્લંઘન કરી શકે નહીં આપણા બંધારણમાં એવા નિયમો કે જોગવાઈઓ છે જેથી શાસકો સત્તાનો દુરુપયોગ કરી શકે નહીં ભારતીય બંધારણમાં આવી ઘણી જોગવાઈઓ છે હવે ભારતીય આપણું બંધારણ બનાવ્યું મેં હમણાં કહ્યું હતું કે આજુબાજુના દેશમાંથી પણ આપણા ઘણા બધા દેશોના બંધારણનો અભ્યાસ કરી એમાંથી ઘણી બાબતો આમાં ઉમેરવામાં આવી છે તો કયા કયા દેશમાંથી તો ભારતના બંધારણમાં બ્રિટન આયર્લેન્ડ ફ્રાન્સ અમેરિકા આ બંધારણની વિશિષ્ટતાનો સમાવેશ આપણા ભારતના બંધારણમાં થયો છે ભારતનું બંધારણ એ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે લેખિત એટલે લખાણ સ્વરૂપે લખાયેલું સૌથી મોટું બંધારણ દુનિયામાં ભારતનું છે હવે આપણે ભારતના બંધારણની મુખ્ય વિશેષતાઓ જોઈએ તો એમાં છે લોકશાહી શાસન પદ્ધતિ જે ભારતનું બંધારણ બનાવ્યું એની મુખ્ય વિશેષતાઓ છે તો લોકશાહી શાસન પદ્ધતિ પહેલું છે બીજું છે ધર્મ નિરપેક્ષતા અને ત્રીજું છે પ્રજાસત્તા હવે આ મુખ્ય ત્રણ છે તો એમાં લોકશાહી શાસન પદ્ધતિ તો ભારતના બંધારણની મુખ્ય વિશેષતાઓ લોકશાહી શાસન પદ્ધતિ એ પહેલો મુદ્દો છે વિશેષતાઓ પછી આપશે ધર્મનિરપેક્ષતા બીજો ત્રીજું છે પ્રજાસત્તા આ ત્રણ મુખ્ય
बाबत भारतना बंधारणनी विशेषता होती लोकशाही शासन पद्धति धर्मनिरपेक्षता अने प्रजासत्ता तो लोकशाही शासन पद्धति में भारतीय लोकशाही शासन पद्धति अपनावी छे तो एमां जो आपणा देशमां दर 5 वर्षे सामान्य चूंटणी थाय सामान्य चूंटणी एटले के विधानसभानी चूंटणी अने लोकसभानी चूंटणी के जेमां मुख्यमंत्री अने प्रधानमंत्रीनी चूंटणी थाय छे तेमां 18 वर्षथी उपरना मतदारो मत आपे छे मत आपवानो अधिकार कोने होय तो जेनी उम्र 18 वर्ष थई होय તે પોતે મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવીને પોતે એક મતદાર બનીને ચૂંટણી કાર્ડ દ્વારા કે આધાર કાર્ડ દ્વારા મત આપી શકે છે એટલે 18 વર્ષે મત અધિકાર મળે છે ચૂંટણી વગર લોકશાહીની કલ્પના થઈ શકતી નથી પોતાના પ્રતિનિધિની ચૂંટણીમાં દેશના તમામ લોકોની ભૂમિકા હોય છે દેશનો કોઈ પણ નાગરિક ચૂંટણી લડી શકે છે પછી તે ગમે તે ધર્મ જાતિ જ્ઞાતિ કે સંસ્કૃતિનો હોય પુરુષ હોય કે સ્ત્રી હોય તો તમામને પોતાના વિચારો ધર્મ સંસ્કૃતિ કે ચૂંટણી લડવાનો અધિકાર શિક્ષણ મેળવવાનો અધિકાર આપવામાં આવેલા છે નાગરિકને વિચાર વાણી અભિવ્યક્તિ અને ઈચ્છા પ્રમાણે ધર્મ પાળવાની સ્વતંત્રતા છે એટલે કે તમે કોઈ પણ ધર્મ અંગીકાર અથવા ધર્મને સ્વીકારી શકો છો એક ધર્મ છોડીને બીજા ધર્મ જોડાઈ શકો છો પોતાના વિચારો યોગ્ય રીતે પ્રજા સમક્ષ કે સરકાર સમક્ષ મૂકી શકો છો સંસ્કૃતિનો પ્રચાર અને પ્રસાર કરી શકો છો એને લોકશાહી શાસન પદ્ધતિ કહેવાય હવે બીજું છે પ્રજા સ્થિર ધર્મનિરપેક્ષ ધર્મનિરપેક્ષતા એટલે શું તો ભારત એક બિનસાંપ્રદાયિક એટલે કે ધર્મના ભેદભાવ સિવાય સાંપ્રદાયિકતા એટલે અંદરો અંદરના ભેદભાવ અને બિનસાંપ્રદાયિકતા એટલે ભેદભાવ સિવાય એટલે કે ભારત એક બિનસાંપ્રદાયિકતા એટલે કે ધર્મનિરપેક્ષ એક ધર્મથી ઉપર ઉઠીને તમામ ધર્મના લોકોને સમાનતાના અધિકાર આપવામાં આવે છે કે જે પ્રજાસત્તાક દેશ છે બિનસાંપ્રદાયિકતા એટલે કે દેશનું શાસન કોઈ સંપ્રદાયની કે ધર્મની માન્યતાના આધારે ન ચાલે કોઈ પણ એક ધર્મના આધારે ન ચાલે તમામ ધર્મ બંધારણની આગળ સમાન છે સંપ્રદાયને આધારે એક કે બીજા નાગરિક વચ્ચે ભેદભાવ કે પક્ષપાત રખાતો નથી દરેક નાગરિકને પોતાનો ધર્મ પાળવાનો એની માન્યતા માનવાનો એને ધરાવવાનો અને તેનો પ્રચાર કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે કોઈ પણ હિન્દુ ધર્મ હોય તો હિન્દુ ધર્મના લોકો એનો પ્રચાર કરી શકે છે પૂજા પાઠ એનો પ્રચાર અને એની માન્યતાઓ સ્વીકારી શકે છે માની શકે છે કે જેને ધર્મ નિરપેક્ષતા કહે છે હવે આવે છે પ્રજાસત્તા છેલ્લો મુદ્દો છે અહીંયા ભારતના બંધારણની મુખ્ય વિશેષતાઓમાં પ્રજાસત્તા પ્રજા એટલે નાગરિકો માણસો લોકો અને સત્તા એટલે કે સત્તા એમના હાથમાં હોય એટલે પ્રજાસત્તા પ્રજાના હાથમાં સત્તા હોય પ્રજાસત્તા એટલે રાજ્યના વડા રાષ્ટ્ર પ્રમુખ વંશ પરંપરાગત કે અમુક કુટુંબનો વ્યક્તિ ન હોય એવું હોય કે પ્રધાનમંત્રી બન્યો અને છોકરો પ્રધાનમંત્રી બને એવું ન હોય લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ચૂંટાયેલા હોય લોકો પોતે પ્રત્યક્ષ વોટ આપીને કે પરોક્ષ રીતે વોટ આપીને ચૂંટણી કરે લોકો પાસેથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સત્તા પ્રાપ્ત કરનાર આપણી રાજ્ય વ્યવસ્થામાં આપણી પ્રજાસત્તાક લોકશાહી સ્વીકારે છે એટલે કે આપણે ત્યાં રાજ્ય વ્યવસ્થાના વિશિષ્ટ હકો ધરાવતા હોય કોઈ વર્ગના હાથમાં નથી બંધારણના મુખ્ય મુદ્દો શું છે કે સૌથી સર્વપરુષી તો બંધારણ ભારતનો પરંતુ રાજ્યના તમામ મુદ્દાઓ ધર્મ જાતિ કે સ્ત્રી પુરુષના કોઈ પણ ભેદભાવ સિવાય તમામ નાગરિકો માટે પ્રજાસત્તાકના કાયદાઓ ખુલ્લા રહે છે અહીંયા કોઈ પણ માણસ કોઈ પણ ચૂંટણીમાં એની સમય મર્યાદા ઉંમર મર્યાદાના આધારે ઉમેદવારી કરી શકે છે એટલે કે કોઈ પણ કાર્ય એના અધિકારો અને બંધારણના નિયમો રહીને એનું પાલન કરીને એ પોતે એનું કાર્ય કે ધર્મ સંસ્કૃતિમાં જોડાઈ શકે છે એને ધર્મનિરપેક્ષતા અને પ્રજાસત્તાક કહેવામાં આવે છે હવે આવે છે કેન્દ્ર સરકાર એટલે કે આખું એક મંત્રીમંડળની રચના તો હવે આપણે આગળના લેક્ચરમાં જોઈશું તો આજે જોયું કે આપણે ભારતનું બંધારણ એટલે શું બંધારણ એટલે શું એની વ્યાખ્યા બંધારણ કઈ રીતે બન્યું કેટલો સમયગાળો આમાં એમાં કયા કયા સભ્યો હતા બંધારણ સભા ખરડા સમિતિ એના અધ્યક્ષ કોણ હતા કેટલો સમય લાગ્યો ક્યારે સંમતિ મળી ક્યારે અમલમાં આવી હવે બંધારણ બન્યા પછી એની મુખ્ય વિશેષતાઓ હતી તો પહેલી વિશેષતા લોકશાહી શાસન પદ્ધતિ બીજી છે ધર્મનિરપેક્ષતા અને ત્રીજું છે પ્રજાસત્તા એટલે આ જે મુદ્દા જોયા તેના આધારે આપણે સમજૂતી મેળવી કે લોકશાહી શાસન પદ્ધતિ અને ભારતનું બંધારણ હવે આગળના લેક્ચરમાં જોઈશું એક બંધારણના આધારે મંત્રીમંડળની રચના અને સરકારની રચના કઈ રીતે થાય છે અને એમાં સર્વોપરી અને રાજ્ય પ્રાદેશિક અને કેન્દ્ર સરકાર ત્રણેયના એમની રચના જોઈશું નમસ્કાર